નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ વિશે ગુજરાતીની આપણી પ્રથમ જે વાર્ષિક પરીક્ષા તારીખ ત્રણ દસ બે હજાર ત્રેવીસના જે મિત્રો યોજાવાની ચાલુ થઈ ગઈ છે હવે મિત્રો અહીંયા એસવીએસ કક્ષાનું જે પેપર છે તે આવેલું છે ખાસ કરીને એસસી ગુણનું પેપર હતું આજે લેવામાં આવેલું છે જો તમારે મિત્રો આ પેપર પૂછાયું હોય તો તમે અહીંયાથી જોઈ શકો છો કેટલા ગુણનું તમારો સાચું છે અથવા તમારે પેપર આવવાનું બાકી છે ગુજરાતી વિષયનું તો આ પેપર તમને ખૂબ જ ઉપયોગી મિત્રો નીવડશે તો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા તમને ખૂબ જ મિત્રો આ પેપર દ્વારા માહિતી મળશે કે કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે કેવા પ્રકારના નિબંધો પૂછાયેલા છે કેવું વ્યાકરણ પૂછાયું છે તો તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતાં આપણી ચેનલની અંદર અલગ અલગ ધોરણ દસના વિડીયો મૂકી રહ્યા છે જે તમને સૌ પ્રથમ મળતા રહેશે આ પેપર છે તમને બોર્ડની એક્ઝામમાં પણ મિત્રો ઉપયોગી થાય એવું પેપર છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિભાગ નંબર એથી અહીંયા તમને જોડકા આપેલા છે જોડકા જોડવાના હતા ગદ્ય ખંડમાંથી જોડકા પૂછાયેલા છે ગદ્યકૃતિ આપેલી છે અને એની સામે એનો સાહિત્ય પ્રકાર છે પહેલું છે રેસનો ઘોડો તો રેસનો ઘોડો એ મિત્રો સાહિત્ય પ્રકાર નવલિકા છે વાયરલ ઇન્ફેક્શન એ નિબંધ પ્રકારનો છે સાહિત્ય પ્રકાર છત્રીસ છે છત્રી એ હાસ્ય નિબંધ છે ચોપડાની ઇન્દ્રજાળ એ આત્મકથા ખંડ છે તો આવી રીતે તમારે જોડકા જોડવાના હતા પછી મિત્રો એક એક વાક્યમાં પ્રશ્ન પૂછાયેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો કે ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત કોણ હતા પછી પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું આ પ્રશ્નો તમે ભણી ગયા છો મિત્રો તમને આવડતું જ હશે ખાસ કરીને એકવાર તમારી નોટબુક છે રફ નોટબુક એની અંદર આ પ્રશ્નો એકવાર સોલ્યુશન કરજો તમને મિત્રો આવનારી એક્ઝામમાં સો ટકા ફાયદો મિત્રો થશે બોર્ડની એક્ઝામમાં પણ ઉપયોગી નીવડશે તમારો પેપર પ્રથમ સત્રનો બાકી હોય વાર્ષિક પરીક્ષાનું પ્રથમ સત્ર વાર્ષિક પરીક્ષા તો પણ એમાં ઉપયોગી નીવડશે તો આ પ્રશ્નો ખાસ કરીને મિત્રો એકવાર એકવાર નજર સમક્ષ ફેરવીને પછી તૈયારી કરીને જજો બીજું છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપવાના છે અહીંયા પણ તમે જોશો કે ડાંગના આદિવાસીઓની મરણની ઉજવવાની રીત વિશે જણાવવાનો હોય કે રાજકોટ છત્રીલેવા જવાની લેખકની વાત સૌની મૂર્ખાઈ ભરી શા માટે લાગી તો આવા પ્રશ્નો મિત્રો પૂછાયેલા છે ખાસ કરીને એકવાર નજર સમક્ષ આ પ્રશ્નો વાંચી લેજો એના પછી દસ બાર વાક્યમાં ઉત્તર મુદ્દાસર ઉત્તર આપવાના હતા જેમાં એક પ્રશ્નોના ચાર ગુણ હતા તેવા પ્રશ્નો પણ મિત્રો પૂછાયેલા છે જેમ કે છત્રી ન ખોવાય એ માટે લેખકની કેવી કેવી સલાહો મળી આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં વર્ણવો અથવા આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો તો આવા ગદ્યખંડની અંદરથી મિત્રો પાઠમાંથી જે ગદ્યખંડના પાઠો છે એમાંથી પ્રશ્નો પૂછાયેલા છે વિભાગ ની વાત કરીએ તો વિભાગ બીમાં મિત્રો તમારે શું પૂછાયું છે તો એમાં પણ જોડકા છે સૌપ્રથમ પ્રથમ જેમાં પદ્યકૂર્તિ અને એની સામે કરતા છે પહેલું હતું શિકારીને તો શિકારીને એના મિત્રો કવિ છે કલાપી પછી દીકરી તો દીકરીના કવિનું નામ છે અશોક ચાવડા બેદિલ પછી ત્રીજું છે હું એવો ગુજરાતી તો એ વિનોદ જોશીની કાવ્ય છે અને સિલ્વંત સાધુને તો એ ગંગા સતીનું મિત્રો સાહિત્ય કૃતિ છે બરાબર ગંગા સતી છે એમના કવિ છે આ વાત કરીએ આપણે જોડકાની હવે મિત્રો બીજા તમારે પદ્યમાંથી કેવા પ્રશ્નો પૂછાયેલા છે એની વાત કરી લઈએ ખાસ કરીને આ પ્રશ્નો મિત્રો તૈયાર કરીને જજો તમારી પરીક્ષામાં તમને સો ટકા ફાયદો કરાવશે એટલા માટે તમે મિત્રો વિડિયોને સ્કીપ ના કરતા અને આ મોસ્ટ આઈમ્બી પ્રશ્નો તૈયાર કરી લેજો ભારત અને વિશ્વમાં વેસણવજવ કોને કારણે જાણીતું થયું તો નરસિંહ મહેતાને કારણે જાણીતું થયું કઈ વાતથી કવિની છાતી ગજગજ ફૂલે છે બરાબર એના પછી ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપવાના છે એવા પ્રશ્નો પણ પૂછાયેલા છે જેમ કે ગુજરાતી ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં મને અને પ્રાણોમાં શું રહેલું છે વાસળીના સૂર કોને કોને શું પૂછે છે શા માટે કવિ પક્ષી પામવા શું કરવાનું કહે છે બરાબર પછી અથવામાં બીજો પ્રશ્ન પણ હતો કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે પછી મિત્રો ડ છે વિભાગ બીનો એમાં દસ બાર વાક્ય ઉત્તર આપવાના હતા જેમાં પણ મિત્રો સરસ મજાના દીકરી નરસિંહ મહેતા વૈષ્ણવજનમાં પાઠ અને માધવ દીઠો છે ક્યાંય આ કવિતાઓમાંથી પ્રશ્નો પૂછાયેલા છે સી આપણો વ્યાકરણનો હોય છે તમને પણ ખબર છે જેમાં કેવું કેવું વ્યાકરણ પૂછેલું છે વિવાક્ષી એટલે મિત્રો આપણા વીસ ગુણ પાકા કહેવાય તો આ ખાસ કરીને આ પ્રશ્નો મિત્રો જોઈ લેજો કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે ગૌરી વ્રત તો ગૌરી વ્રત માટે સંધિ અહીંયા જોડણી છે બરાબર પછી પ્રતિબંધ પ્રતિબિં એવું લખેલ છે તો પ્રતિબિંબ આપણે એવું આવે બરાબર તો પ્રતિબિંબ છે એની જોડણી છે પછી તથાવતા એવ તો તથ્ય એવું થાય સંધિ સાચી સંધિ જોડવાની છે નવરાત્રિનો શબ્દનો સમાસ તો દ્વંદ્વ દ્વિગુ થશે બરાબર નવરાત્રિનો સમૂહ એટલે દ્વિગુ થાય પછી યુગ્ય જોડકા જોડવાના છે કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના છે તો કરતરી અને કર્મણીમાં તમારે ફેરવાનું છે કર્મણી થાય કે અમારાથી જીવલાને ઘરે પહોંચાયું અને નદી નદીમાંની તાણી જાય છે એ જ વખતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો કર કર કર્તરી વાક્ય રચના બરાબર આ રીતે થશે પછી એના પછી અલંકાર ઓળખવાનો છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી તો સજીવ સજીવારોપણ થયો પછી સામાજિક શબ્દમાં કયો પ્રત્યેય રહેલો છે ઈક પ્રત્યેય પરપ્રત્યેય રહેલો છે બરાબર ને ઈક એ પરપ્રત્યે કહેવાય પૂર્વ નથી પછી સમાનાર્થી છે રજા એટલે રજા મર મરજી કે તરત બરાબર રજા એટલે અહીંયા ખાસ કરીને સમાનાર્થી શબ્દ કહેવાનું છે આ યુદ્ધ બરાબર શસ્ત્ર શાસ્ત્ર કે યુદ્ધ યોગ્ય જવાબ આપવાના છે પછી મિત્રો સાચો પ્રકાર ઓળખવાનો છે વફાદારી સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર વફાદારી એ ભાવે વાચક થશે પછી પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપવાના છે નીચેના રૂઢિપ્રયોગનો થાપો થાપો નવનેજા પડવા બરાબર નવનેજા પડવા પછી કહેવાનો છે બાધી મોટી લાખની બરાબર જેટલું બાધી હોય એટલું મોટી લાખની ઓછામાં વધુ સમજણ કેળવવી પછી શબ્દ સમૂહ છે માનવ ભક્ષણ કરનાર તો માનવ ભક્ષી કહેવાય વિરુદ્ધિ શબ્દ છે નિર્ભય તો ભય બરાબર પછી જોડણી ભેદ છે અર્થભેદ આપવાનો છે પ્રમાણ પ્રણામ અને પ્રમાણ પ્રણામ એટલે નમસ્કાર અને પ્રમાણ એટલે માપ તળપદો શબ્દ છે છોરો છોરો એટલે છોકરો વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે શિલવંત સાધુને વારે વારે નમીએ શીલવંત બરાબર એ વિશેષણ છે શીલવંત પછી ક્રિયા વિશેષણ જે ભીખલા બપોરે થઈ ગયા ભીખલા બપોરે થઈ ગયા બરાબર તો એ ક્રિયા વિશેષણ ઓળખવાનું હતું પછી મિત્રો અરવલ્લી એની ધવની સ્વર વ્યંજન છૂટા પાડવાના છે અ વત્તા ર વત્તા અ વત્તા લ વત્તા લ વત્તા ઈ બરાબર એના ધવની થશે પછી પ્રેરક વાક્ય રચના બનાવવાની છે અંકિતને એનો શૈશવ આપો અંકિતને એનો શૈશવ અપાવો બરાબર એવું કંઈ કોઈની સાથે જોડીને પહેરવાની વાત છે પછી છંદ ઓળખવાનો છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે કેટલા છે તો ત્રણ ત્રણ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ બરાબર સોળમાં છે તો ખાસ કરીને અનુષ્ઠુભ છંદ થતો હોય છે સોળ સોળ દુ બત્રી હોય તો બરાબર પછી મંદાકાંતા છંદનું બંધારણ ભ ન તા ગા મ ભ ન ગાગા આનું બંધારણ થશે બરાબર પછી વિભાગ ડી ની વાત કરીએ તો અહીંયા તમને પંદર વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો કીધો છે કે છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોહેલું ને શ્રીમંતોના કબર પર ઘીના દીવા થાય છે અથવામાં બીજો પણ મિત્રો અર્થ વિસ્તાર આપેલો છે નમતાથી સૌ રીજે નમતાને બહુમાન સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન સરસ મજાના અર્થ વિસ્તાર પણ આપેલો છે તમને એક અહેવાલ લેખન પણ પૂછેલો છે શિક્ષક દિન વિશે બરાબર પછી ત્રીજા ભાગમાં સંક્ષિપીકરણ કરવાનો છે મોહમ્મદ માકડનો સરસ મજાનો મિત્રો અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે અને નિબંધ છેલ્લે પૂછેલા છે કેવા નિબંધો પૂછ્યા છે જોઈ લેજો વૃક્ષો વાવો પ્રયાણ બચાવો એના મુદ્દા પણ આપેલા છે મુદ્દા આધારિત તમારે બસો પચાસ શબ્દોમાં નિબંધ પૂછ લખવાનો હતો જીવનમાં તહેવારોનું મહત્વ આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ તો મુદ્દા આધારે તમે અહીંયા નિબંધ પણ લખી શકો છો તો આવી રીતે તમારો મિત્રો આ પ્રશ્નપત્ર પૂછાયેલું છે સરસ મજાનું પ્રશ્નપત્ર એકદમ ઈજી કહી શકાય આ પ્રશ્નપત્ર તો તમે એમાંથી એસીમાંથી સારા એવા ગુણ ઓછામાં ઓછા સારા અક્ષર આવતા હોય તો એ પંચોતેર ઉપર આ પેપરમાંથી મિત્રો લાવી શકે છે એટલી ક્ષમતા આ પેપર ધરાવે છે અને તમારું બોર્ડનું પેપર પણ આ પ્રકારનું જ હશે કોઈ લાંબુ એવું પેપર નહીં હોય તમારે જો બાકી હોય તમારી પ્રથમ સત્રની પરીક્ષા તો પણ આ રીતે તમારું પેપર આવવાનું છે ખાસ તૈયારી આ પેપર પ્રમાણે કરજો મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો આશા રાખીએ છીએ કે તમને આપણો આ વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા અને ખાસ કરીને મિત્રો ચેનલને લાઈક કરજો શેર કરજો બરાબર ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તમારે બીજા વિડીયો જોવાના બાકી હોય ધોરણ દસના તો તેના પણ આપણે વિડીયો બનાવીને મૂકેલો છે ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો